નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું મહર્ષ. ભારતની અંદર વિકાસ 5G ગતિએ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતની આન બાન અને શાનમાં વધારો કરતો ઓખા અને દ્વારકા વચ્ચે બની રહેલો સિગ્નેચર બ્રિજ પૂર્ણતાની આરે છે. ત્યારે આવો જોઈએ આ રિપોર્ટની અંદર કેવી રીતે સમગ્ર બ્રિજની કામગીરી થઈ, તેની અંદર શું શું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને શું છે આ બ્રિજની વિશેષતાઓ. યાત્રાધામ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે નિર્માણ પામી રહેલા સિગ્નેચર બ્રિજ પૂર્ણતાની આરે છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત આયોજનના કારણે દરિયા ઉપર અંદાજે 1000 કરોડના ખર્ચે 2018થી સિગ્નેચર બ્રિજનું નિર્માણ કામ શરૂ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાન અને કોરોના કાળના કારણે બ્રિજની કામગીરી ખોરંભે ચડી ગઈ હતી, પરંતુ હાલ આ બ્રિજની કામગીરીનું 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી 31 ડિસેમ્બર 2023ના રોજ આ સિગ્નેચર બ્રિજ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. બ્રિજનું કામ પૂર્ણ થયા પછી તમામ પ્રકારના ટેસ્ટ કરી બેટ દ્વારકાના સ્થાનિકો અને યાત્રાઓની વધુ સુવિધા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ બ્રિજની વિશેષતાઓની વાત કરીએ તો આ બ્રિજ 4.5 કિલોમીટર લાંબો અને 27.2 મીટર પહોળો છે. આ સિગ્નેચર બ્રિજના બાંધકામમાં અંદાજે 20,000 ટન સળિયા, 30,000 ટન લોખંડ, 38,000 ટન સિમેન્ટ, 15,000 ટન કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિગ્નેચર બ્રિજ બનાવવામાં હંગરી, ડેનમાર્ક અને તાઇવાનના એન્જિનિયરો સાથે 1000 જેટલા વર્કરો રાત દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે. આ ઐતિહાસિક બ્રિજને SP સિંગલા કન્સ્ટ્રક્શન અને પંજાબની કંપની બનાવી રહી છે, જે આગામી 4 વર્ષ માટે બ્રિજનું મેન્ટેનન્સનું પણ કામ સંભાળશે. બેટ દ્વારકા જવા માટે હાલ તો ઓખા ફેરી બોટ સર્વિસનો ઉપયોગ લેવાય છે, પરંતુ સિગ્નેચર બ્રિજ ખુલ્લો મુકાયા પછી અહીંયા આવતા યાત્રાળુઓ અને સ્થાનિકોને ઘણી સરળતા અને સુવિધાઓનો પણ લાભ મળશે. દ્વારકા અને બેટ દ્વારકાની નગરી એટલી સુંદર અને સુહામણી છે કે દેશ વિદેશમાંથી બધા દર્શન કરવા આવે છે, અને જો આ કૃષ્ણ ભગવાનના દર્શનનો લાહો જો કોઈ ના લે તો એની યાત્રા સફળ થતી નથી, અને આ દર્શનનો લાહો લેવો, અચૂક લેવો જ જોઈએ. હું તો કહું તો ફૂલ થશે એટલે લોકોને એટલો ફાયદો થશે કે જો જે લોકો બોટમાં બેસવાના છે ને બોટનો આનંદ લેવાના છે એ તો લેવાના જ છે, પણ જે લોકોને એમ કે આવા જવાની તકલીફ પડતી હતી, જેને વ્હીકલ લઈને જવું છે, એ લોકો વ્હીકલ લઈને પણ ભગવાન કૃષ્ણના દર્શન કરી શકશે. ઘણો બધો ફાયદો છે ને હું સાંભળું છું ત્યાં લગી, લગભગ તો મને 38 વર્ષ તો થઈ ગયા છે ધારાસભ્યમાં છું, એની પહેલાં સાંભળું કેટલાય મુખ્યમંત્રી આવી આશ્વાસન દીધું છે કે અહીંયા બનશે 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 બનશે, પરંતુ એ સપનું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પૂરું કર્યું છે. રિયા ફાયદાની વાત તો એક તો મોટામાં મોટો એ ફાયદો થાય કે બેટની જે પરિસ્થિતિ છે, બેટ જે ભૂગોળ છે, જે રીતે અંદર મોટામાં મોટું જો આપણે વિચારીએ તો અહીંયા એક સ્વતંત્ર બેટ બેટા જેવું છે 12 કિલોમીટર. તો મોટામાં મોટી તો એક તકલીફ એ થાય કે દેશની સુરક્ષાએ જબરજસ્ત કામ થયું છે કે અહીંયા કાંઈ પણ થઈ જાય તો કોઈને કાંઈ ખબર પડે નહીં. આ હકીકત છે, ત્યાંની પબ્લિકે ખબર હોય તો એ એક કેમ નથી. તો પછી વાત રહી આપણા યાત્રાની, તો જે આજે દ્વારકાની અંદર ઓછામાં ઓછા હું માનું છું ત્યાં લગી ઓછામાં ઓછા 35 થી લગભગ 50 લાખ માણસો દર વર્ષે આવે છે, જેની અંદર બાળકો હોય છે, જેની અંદર અપંગ હોય છે, જેની અંદર વૃદ્ધ હોય છે, અને યાત્રા વૃદ્ધ જ કરતા હોય. તો એને ખૂબ તકલીફ પડતી હતી કે દરિયાનો કરંટ એવું હોય કે એની અંદર જો થોડીક ધ્યાન ન રાખે તો સીધું પગથિયાથી નીચે દરિયામાં જાય, અને એ લોકો માટે બહુ મોટો ફાયદો થયો છે. પછી જ્યારે ત્યારે
દરિયો રફ હોય ત્યારે આગાહીના હિસાબે અને એને જે હોડીઓથી જતા હતા એ હોડીઓ બંધ રાખવી પડતી હતી. તો ઘણી વખત અહીંયા જે યાત્રુઓ આવતા હોય તો એને અહીંયા 2-4 દિવસ બેટમાં જવું હોય તો એને 2-4 દિવસ લગી રોકાવવું પડે. તો એ રીતે ઘણા બધા ફાયદા થયા છે અને મોટામાં મોટો ફાયદો એ થયો છે કે એક તો બેટ ગામની અંદર વિકાસ થશે, એની અંદર લાઇટ આવશે, પાણી આવશે, આ બધા આપણા પ્રશ્નો છે ને સોલ્વ થઈ ગયા છે. શિવ શિવ. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા યાત્રાળુઓ બેટ દ્વારકા અવશ્ય દર્શન કરવા આવે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે લાકડાની બોટોનો સહારો લેવો પડે છે. આ બોટો વર્ષો ત્યાં ચાલે છે અને લોકોને એક સમુદ્રની સફરનો લહાવો પણ મળે છે. પરંતુ બેટ દ્વારકાના લોકોના અને યાત્રાળુઓના લોકોના હિતને જોયા બાદ ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અહીં 4.5 કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજને ટૂંક સમયમાં સરકાર દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે અને ત્યારબાદ વધુમાં વધુ લોકો યાત્રા કરવા બેટ દ્વારકા જઈ શકશે. આ બોટ આ બ્રિજને ખુલ્લો મૂક્યા બાદ બેટ દ્વારકાના લોકોનો પાણી અને લાઇટનો પ્રશ્ન પણ હલ થશે અને લોકો વધુમાં વધુ યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા દર્શન કરવા આવશે. રજનીકાંત જોશી, ગુજરાત પર, દ્વારકા.